જય શ્રી કૃષ્ણ। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને આ અધ્યાયના મહાત્મ્યની એક કથા વાર્તા। શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનનું જ એક વાંગ્મય સ્વરૂપ છે। ગીતાજીમાં જે અધ્યાય કહ્યા છે તેને શ્રદ્ધાપૂર્વક ધારણ કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે અને પરમાત્માના તત્વનું રહસ્ય જાણવા માટે મહાપુરુષો સાથે સત્સંગ કરવાથી, ગીતાજીનો અર્થ અને ભાવથી ચિંતન કરવાથી અને તે પ્રમાણે પોતાનું જીવન જીવવાથી મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ કરી શકે છે। આમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાયના મહાત્મ્યની કથા વાર્તા સાંભળીશું। જે ભક્તો નિત્ય ગીતાજીના આ ચોથા અધ્યાયને સાંભળે છે કે વાંચે છે કે તેમનો એક શ્લોક કે અર્ધો શ્લોક પણ જે સાંભળે છે તેને શું ફળ પ્રાપ્ત થાય છે। જે ભગવાન મહાદેવ માતા પાર્વતીજીને આ કથા સંભળાવે છે અને નારાયણ ભગવાન પણ માતા લક્ષ્મીજીને આ કથા સંભળાવી રહ્યા છે। માતા પાર્વતીજીએ ભગવાન શંકરને અને માતા લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, હવે આપ મને ચોથા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળની કથા વાર્તા સંભળાવો। આમ શંકર ભગવાન માતા પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન માતા લક્ષ્મીજીને આ કથા સંભળાવી રહ્યા છે। પ્રાચીન કાળમાં ભાગીરથી ગંગાના તટે એક કાશી નગરી છે। ત્યાં વિશ્વનાથજીના મંદિરમાં ભરત નામના એક યોગી મહાત્મા રહેતા હતા। તે દરરોજ આત્મચિંતનમાં રહીને આદરપૂર્વક ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો નિત્ય પાઠ કરતા હતા। એના પાઠથી તેમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું હતું અને તે ઠંડી ગરમી કે વરસાદથી ક્યારેય દુઃખી થતા નહીં। એક સમયની આ વાત છે, એ તપોધન તેના નગરના સીમાડે રહેલા દેવતાઓના દર્શન કરવાની ઈચ્છાથી ફરતા ફરતા તે નગરની બહાર નીકળી ગયા અને એક કૂવાના કાંઠે જઈને કૂવામાંથી પાણી કાઢી તેમણે સ્નાન કર્યું અને સંધ્યા પૂજા કરી। હવે આ કૂવાના કાંઠે બોરડીના બે વૃક્ષો હતા, તેની નીચે બેસીને તેને ત્યાં ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યો અને જમીને થોડો આરામ કરવા બેઠા। એક બોરડીના વૃક્ષના મૂળિયામાં તેમણે પોતાનું મસ્તક રાખ્યું અને બીજા બોરડીના વૃક્ષના મૂળિયામાં તેમણે તેનો એક પગ ટેકવીને રાખ્યો અને થોડી વાર રહીને પછી તે તપસ્વી ત્યાંથી ચાલ્યા ગયા। હવે આ બોરડીના બે વૃક્ષો 5-6 દિવસમાં જ સુકાઈ ગયા અને પડી ગયા। આ બંને વૃક્ષયોનીમાં બે અપ્સરાઓ હતી, તે તેમાંથી મુક્ત થઈ ગઈ અને તે કાશીના એક બ્રાહ્મણને ત્યાં આ અપ્સરાઓએ બે કન્યાઓના રૂપે જન્મ લીધો। હવે વર્ષો વીતતા ગયા, એ બંને કન્યાઓ 7 વર્ષની થઈ ગઈ ત્યારે તેમને દૂર દેશથી ફરતા ફરતા આવતા આ ભરત મુનિને જોયા। એમને જોતા જ એ બંને કન્યાઓ તેમના ચરણોમાં ઢળી પડી અને તેની સાથે સાથે તેમને પોતાના ગત જન્મનું પણ સ્મરણ થયું અને આ કન્યાઓ મહાત્માને કહેવા લાગી કે હે મુનિશ્રી, આપની જ કૃપાથી અમારા બંનેનો ઉદ્ધાર થયો છે। બોરના વૃક્ષની યોનિતજીને અમને મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવામાં આપ જ અમારા સહાયક બન્યા છો અને અમારો તમે ઉદ્ધાર કર્યો છે। આ સાંભળીને મહાત્માને આશ્ચર્ય થયું। ત્યારે મહાત્મા કહે છે કે હે પુત્રીઓ, મેં ક્યારે અને કેવી રીતે તમને મુક્ત કર્યા છે તે મને કહો। તેની સાથે સાથે એ પણ મને કહો કે તમે બોરના વૃક્ષ બન્યા એનું કારણ શું હતું। આ વિશે હું કશું જાણતો નથી। ત્યારે તે કન્યાઓ પહેલા તો બોરના વૃક્ષ થઈ જવાનું કારણ કહેતા બોલી, હે મહાત્મા, ગોદાવરી નદીના તટે છિન્નપાપ નામનું એક ઉત્તમ તીર્થ છે જે મનુષ્યને પુણ્ય આપનારું છે। એ તીર્થ અતિ પાવનકારી છે। એ તીર્થમાં સત્ય તપા નામના એક તપસ્વી ઘણી જ કઠોર તપસ્યા કરી રહ્યા હતા।
એ આકરા ઉનાળાના તાપમાં પણ પ્રજ્વલિત અગ્નિની વચ્ચે બેસતા હતા. ધોધમાર વરસતા વરસાદની જળની ધારાથી એમના મસ્તકના વાળ સદાય ભીંજાયેલા રહેતા હતા અને શિયાળાની કાતિલ ઠંડીમાં પણ તે જળમાં નિવાસ કરતા હતા. આવી કઠોર તપસ્યાના કારણે શીત ઋતુમાં તેમના રૂવાળા ઊભા રહેતા હતા. એ બહારથી અને ભીતરથી સદાય શુદ્ધ રહેતા હતા. આમ સમય અનુસાર તે આવી કઠોર તપસ્યા કરતા હતા અને મનની ઇન્દ્રિયોને તે સંયમમાં રાખીને પરમ શાંતિ પામીને આત્મામાં જ રમણ કરતા હતા. તે પોતાની વિદ્વતા વડે જે વ્યાખ્યાન કરતા હતા તેને સાંભળવા માટે સાક્ષાત બ્રહ્માજી પણ દરરોજ તેમની પાસે ઉપસ્થિત થતા હતા અને પ્રશ્ન કરતા હતા. બ્રહ્માજીની સામે તેમને સંકોચ રહેતો ન હતો, માટે તે સદાય તેની તપસ્યામાં લીન રહેતા હતા. પરમાત્માના ધ્યાનમાં નિરંતર જોડાયેલા રહેવાને કારણે તેની તપસ્યા સદાય વધતી જતી હતી. સત્ય તપાને જીવન મુક્ત રહેવાના કારણે અને આવી કઠોર તપસ્યાથી દેવરાજ ઇન્દ્રને તેના સમૃદ્ધિશાળી પદ વિશે કંઈક ભય લાગવા લાગ્યો. ત્યારે તે આ મહાત્માની તપસ્યાનો તપોભંગ કરવા માટે તેમના તપમાં કેટલાય વિઘ્નો નાખવાના પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે આ અપ્સરાઓના સમુદાયમાંથી એમને આ બે અપ્સરાઓને બોલાવી અને દેવરાજ ઇન્દ્રએ આ ઋષિની તપસ્યાનો તપોભંગ કરવાની તેમને આજ્ઞા આપી અને કહ્યું કે મને ઇન્દ્રપદથી હટાવીને પોતે સ્વર્ગનું રાજ્ય ભોગવવા ઈચ્છે છે. આમ આ વાત કહેતી બંને કન્યાઓ મુનિને કહે છે કે હે મુનિ, ઇન્દ્રદેવનો આદેશ મળતા જ અમે બંને કન્યાઓ ત્યાં આવી કે જ્યાં ગોદાવરીના તટે તે મુનિ તપસ્યા કરતા હતા. ત્યાં આવીને અમે ધીમા ધીમા સ્વરે મૃદંગ અને વાંસળીના નાદ કરવા લાગી. અમારી બંનેની સાથે બીજી ઘણી બધી અપ્સરાઓ પણ મધુર સ્વરમાં ગાવાનો આરંભ કરવા લાગી. એટલું જ નહીં, એ મહાત્માનો તપો ભંગ કરવા માટે અમે બધા ત્યાં નૃત્ય કરવા લાગ્યા અને આ નિર્વિકાર ચિત્તના મહાત્માના મનમાં અમે ક્રોધનો સંચાર કરી દીધો. ત્યારે એમણે તેના હાથેથી જ જળ છોડીને તેમના તપનો ભંગ કર્યો અને અત્યંત ક્રોધમાં આવીને ઋષિએ અમને શ્રાપ આપ્યો અને કહ્યું કે અરે બંને અપ્સરાઓ, આજથી ગંગાજીના તટે તમે બોરના વૃક્ષ થઈ જશો. આ સાંભળીને અમે બંને ખૂબ જ ગભરાઈ ગઈ અને આ ઋષિને કરગરવા લાગી. અમે બંનેએ કહ્યું કે હે મહાત્મા, અમે બંને તો પરાધીન હતી, માટે અમારાથી જ આ જે દુષ્કૃત્ય થયું છે તેની અમને ક્ષમા આપો. આમ કહીને અમે બંનેએ મુનિને પ્રસન્ન કર્યા અને મુનિને અમારા પર દયા આવી. ત્યારે એ પવિત્ર શાંત ચિત્તના મુનિએ અમારા શ્રાપમાંથી ઉગરવાનો સમય નક્કી કરતા કહ્યું કે હે અપ્સરાઓ, ભરત મુનિના આગમન સુધી જ તમારા પર આ શ્રાપ રહેશે. ત્યાર પછી તમારા બંનેનો મૃત્યુલોકમાં જ જન્મ થશે અને પૂર્વજન્મની સ્મૃતિ તમારા મનમાં કાયમ તાજી રહેશે. આમ આ વાત બંને કન્યાઓ ભરત મુનિને કહે છે કે હે મુનિ, જે સમયે અમે બંને બોરના વૃક્ષરૂપે ઊભી હતી તે સમયે આપે અમારી નીચે જ બેસીને ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યો અને અમારો ઉદ્ધાર કર્યો, તેથી અમે બંને આપને પ્રણામ કરીએ છીએ. આપે આ શ્રાપમાંથી જ નહીં, આ ભયાનક સંસારમાંથી પણ ગીતાજીના ચોથા અધ્યાયના પાઠથી અમને મુક્ત કરી છે. આમ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીને કહે છે કે આ બંનેના કહેવાથી મુનિ ઘણા પ્રસન્ન થયા અને આ બંને કન્યાઓએ મુનિનું પૂજન કર્યું અને આ મુનિએ ત્યાંથી વિદાય લીધી. મુનિ જેવા આવ્યા હતા એવા જ પાછા ચાલ્યા ગયા. તેથી આ બંને કન્યાઓ પણ હંમેશા આદરપૂર્વક રોજ ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કરવા લાગી અને તેમનો ઉદ્ધાર થયો અને પાછી તે અપ્સરાઓ સ્વર્ગલોકને પામી. આ રીતે ભરત મુનિ પણ મૃત્યુ પામતા જ વૈકુંઠ લોકને પામ્યા. તો આ હતી શ્રીમદ ભાગવત ગીતાના ચોથા અધ્યાયના મહાત્મ્ય કહેતી કથા વાર્તા.
તો બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય, બોલો ઉમાપતિ મહાદેવની જય।